ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮೇಕಮಂತ್ರಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮೇಕತಂತ್ರಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮೇಕದೇವಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಾನಮಾಮಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಾನಮಾಮಿ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಮಂದಿರ್ಮಾ ಪ್ರಗಟ ಬಿರಾಜಮಾನ ಪಿಯುಡಾ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ આપણને હમણાં જ દિવ્ય કથા વાર્તાનું દર્શનનું સુખ આપી ભારત પરત પધાર્યા એવા પ્રાણપ્યારા પૂજ્યપાદ ગુરુજી, વંદનીય સંતો, આપ સર્વે વહાલા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે ધનુર્માસનો પહેલો દિવસ છે. આપણા બાલુડા ઘનશ્યામ મહારાજ સવારે ભણવા ગયા હતા, અત્યારે ગિટારનો ક્લાસ લીધો છે. અમેરિકામાં છે ને, એટલે થોડું અમેરિકન થવું પડે ને એમણે. અને સાંજે આજે તમારી સાથે બધા રમવા આવવાના છે. પાછા મહારાજ તાળીઓથી ઓધાવીએ મહારાજને. છેલ્લા કેટલા સમયથી આપણે શ્રવણ કરીએ છીએ ભક્તરાજ શિવલાલભાઈ શેઠની દિવ્ય જીવનગાથા. આજનો આ ભક્તરાજ શિવલાલભાઈ શેઠનો જીવનનો છેલ્લો પ્રસંગ, આવો ખૂબ ભાવ અને પ્રેમથી આપણે શ્રવણ કરીએ. વંદન કરું હરિ આપને કર ગરુ જોડી હાથ, સર્વોપરિ છો શ્રી હરિ કોટે બ્રહ્માંડ નાનાથ. સુખ ભરેલી મૂર્તિ શ્રી હરિ સર્વાધાર, એ સુખ ભરેલી મૂર્તિ શ્રી હરિ સર્વાધાર, અને પ્રેરક પોષક નિયંતા સકલ સૃષ્ટિના સર્જનહાર. વંદન કરું હરિ આપને સકલ સૃષ્ટિના સર્જનહાર. જીવ પ્રાણી માત્રના પ્રેરક પોષક અને નિયામક એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રીહરિને વંદન કરીએ છીએ. ગાવા જેવા બે જ છો, અરે ગાવા જેવા બે જ છો, ગાવા જેવા બે જ છો તમે ને તમારા દાસ, અને જોવા જેવા પણ બે જ છો હરિ હરિ જન ખાસ. આ દુનિયામાં બે જ વસ્તુ ગાવા જેવી છે, એક ભગવાનના ગુણ અને બીજા ભગવાનના જે ભક્ત છે એના ગુણ. ગુણાત્યાનંદ સ્વામી કહે, જોવા જેવી બે વસ્તુ છે, એક મહારાજ અને બીજા મહારાજના વાલા મુક્ત છે. રાજી કરવા જેવા બે જ માણસ છે, એક ભગવાન
અને બીજા એવા માણસ જેને રાજી કરવાથી ભગવાન રાજી થાય એવા સંત અને ભક્તા બેને રાજી કરજો. વારે વારે વિચારનારો સાસુને કેમ લાગશે, સસરાને કેમ લાગશે, પપ્પાને કેમ લાગશે, મમ્મીને કેમ લાગશે, મિત્રને કેમ લાગશે, સગાને કેમ લાગશે, એ માણસ ક્યારેય વિચારતો નથી મારા મહારાજને કેમ લાગશે. ભક્તરાજ શિવલાલભાઈ શેઠનું જીવન એટલે આપણા બધા માટે દીવા દાંડી સમાન. આપણે કથા શ્રવણ કરતા હતા, ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી, ભાવનગરમાં રઘુવીરજી મહારાજની મોટી સવારી કઢાવી, આટલું મોટું કાર્ય કર્યા પછી પણ ગુણાત્યાનંદ સ્વામીએ, એક પારખું સંત છે, શિવલાલના આત્માને જોઈ લીધો અને સ્વામીએ કેવી ટકોર કરી, શિવલાલ તારા આત્મા સામે નજર કરું છું ને, તારો અડધો સત્સંગ ઘસાઈ ગયો, અડધો. આવા મોટા કાર્ય કરી એનો પણ જો અડધો સત્સંગ ઘસાઈ જતો હોય તો આપણો, બોલો તો ખરા, બાથરૂમમાં સાબુ ઘસાઈને એમ જીવ પ્રાણી માત્રનો સત્સંગ ઘસાઈ રહ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ કે આવા ગુરુદેવની ગોદમાં બેઠા છીએ ને, એટલે તરી ગયા, એટલે ફાવી ગયા. હા, બાકી આ માયા છોડેવી છે કઈ લાગે છે તમને? ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી, અને સંતોની વાત જેવી બીજી કોઈ વાત નથી, અને સત્સંગની રાત જેવી બીજી કોઈ રાત નથી, અને આ માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી. મેં જગ્યાએ આ કડી ઉપર કથા કરી, કથા પૂરી થયા પછી એક ગરીબ ભગતે મને કીધું, સ્વામી છેલ્લી વસ્તુ અમને સમજાય છે, બાકી આગળની ત્રણ નથી સમજાતી. કઈ છેલ્લી વસ્તુ? સમજી ગયા તમે? બોલો, હે, આટલી લાતો ખાધા પછી પણ બોલો. અને માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી. શિવલાલભાઈ શેઠને 2 મહિના સુધી સ્વામીએ જૂનાગઢ પોતાની સાથે રાખ્યા, કથા વાર્તા સંભળાવી. એના આત્મામાં સૂક્ષ્મ અહંકાર આવી ગયો હતો, આ સારું કામ મેં કર્યું, કર્તાપણાનો ભાર વધી ગયો હતો. આ સૂક્ષ્મ અહંકારને સ્વામીએ તોડી નાખ્યો. શિવલાલભાઈ શેઠ બોટાદ આવ્યા. એક સમાચાર મળે છે એમને, સમાચાર એવા છે, ભગવાન શ્રીહરિ જેમને ભાઈ માનતા, ભગવાન શ્રીહરિ જેમને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી અતિ આત્મીયતાથી ભાઈ સ્વામી તરીકે બોલાવતા, એવા મહાન ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીના કૃપાપાત્ર ભાયાત્માનંદ સ્વામી અતિ બીમાર છે. સમાચાર મળ્યા, સમાચાર મળતાની સાથે બસ શિવલાલભાઈ શેઠને તો એમ હતું, જીવનમાં તક મળે ને એ બહુ મોટી વસ્તુ છે. આપણને ઘણીવાર ઉપરા ઉપર 2 કે 3 કે 4 કામ કે સેવા મળી જાય ને તો આપણે થાકી જઈએ, પૈસા મળે તો ન થાકીએ, સારી જોબ મળે તો ન થાકીએ, 2-4 લગ્ન પ્રસંગ હોય તો ન થાકીએ, પણ સમય આ સભા કે સત્સંગ હોય તો થાકી જઈએ. સાચો ભક્ત એ છે એને જેમ સેવા મળે ને એમ રાજી થાય. ગઢપુર, જૂનાગઢ, ભાવનગર કેટલા સભા સમયાઓ કર્યા છે, 2 મહિના ગુણાત્યાનંદ સ્વામી સાથે જૂનાગઢ રહ્યા છે, જી માણ બોટાદ આવ્યા છે, સમાચાર મળ્યા. ભગતને એમ થયું, અરે અરે, વચનામૃત ગઢપુર મધ્યનું 59મું. ભગવાન સ્વામિનારાયણ એમ કહે, ભગવાન અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને એ સેવા નથી મળતી. વચનામૃતના અભ્યાસી શિવલાલભાઈ શેઠના મનમાં એમ થયું, મારા મહારાજના સાધુ બીમાર હોય, આવા મોટા સાધુની સેવા કરવાની તક મળે કેમ જતી કરવી જોઈએ. બોટાદ આવ્યા હતા, કામ બધું પડતું મેલ્યું, કરવા જેવો આજ કામ છે, શું મહારાજને મોટા પુરુષની સેવા કરી લઈએ. તુરંત વાગડ જવા માટે નીકળ્યા. વાગડ આવ્યા છે, મનમાં એક ઉમંગ છે, બસ મારે સ્વામીની સેવા કરવી છે.
બન્યું છે એવું આત્માનંદ સ્વામી એમની 170 વર્ષની ઉંમર છે. ભગવાન સ્વામિનારાયણ સાથેના જેટલા નંદ સંતો પરમહંસો હતા એમાં વધારેમાં વધારે લાંબુ આયુષ્ય ભોગવનારા સંત આત્માનંદ સ્વામી છે. બીજું એમનું નામ હતું વચનની મૂર્તિ. ભગવાન શ્રીહરિનું વચન જેમણે ક્યારેય પણ લોપ્યું નથી. એક દાખલો છે પણ એ પણ પ્રેરણા માટેનો છે ખાલી. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ, ખબર છે ને તમને. પ્રેમાનંદ સ્વામી પ્રેમની મૂર્તિ. અને આત્માનંદ સ્વામી, જોરથી બોલો, થોડું જોરથી, આટલા બધા ઠરી જશો કેમ ચાલશે. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ, ભગવાનની આજ્ઞા પાળવીને એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી વાત છે, પણ ભગવાન સ્વામિનારાયણે સર્ટિફિકેટ આપેલું, ભગવાન સ્વામિનારાયણે સર્ટિફિકેટ આપેલું કે આ સાધુ એક એવા છે 500 પરમંશમાં કે જેણે મન કર્મ વચને કરીને અમારી આજ્ઞા ક્યારેય લોપી નથી. તાળીઓથી વધાવી આ સત્સંગની શું દિવ્યતાઓ છે. આ પ્રસંગો વાંચતો હોઉં ને મારા રૂવાડા ઊભા થઈ જાય. દુનિયાના ઘણા શાસ્ત્રો ઘણા ધર્મગ્રંથો વાંચ્યા પણ એટલી વસ્તુ ચોક્કસ છે, હૃદયમાં દિવસે ને દિવસે એક વાત બંધ બેસતી આવે છે કે ભગવાન સ્વામિનારાયણનું દરેક કાર્ય સર્વોપરિ છે. દરેક એના સાધુ સર્વોપરી, એના હરિભક્ત સર્વોપરી, એનો આ સત્સંગ સર્વોપરી. આત્માનંદ સ્વામીની ઉંમર મોટી છે, મહારાજની આજ્ઞા પ્રમાણે વિચરણ કરે છે, લોકોને ભગવાન ઓળખાવે છે, વ્યસનોથી બચાવે છે. એમાં કોઈ દુષ્ટ માણસે સ્વામીની જોડીમાં ઝેર નાખી દીધું. અને કહેવાય છે ને, ભલા ભલાઈ ના તજે તો બુરા ન તજે બુરાઈ. આ જગતમાં બે પ્રકારના માણસો, એક માણસ એવો છે એ મરતા સુધી કોઈકનું સારું કેમ કરવું એ જ વિચારે, બીજો માણસ શું વિચારે, કેમ કરીને કોઈકનું ખરાબ કરવું. બોલો, કેટલા દાખલા દેવા તમને. એવા માણસો આ જગતમાં હોય છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ લોયાધામના પરિવારમાં બેઠા છીએ. હા, બાકી દુનિયામાં જાજા આવા માણસો જ છે. કેવા, બીજાનું. એક બાપુજી મરતા હતા, દીકરાએ કીધું બાપુજી તમારી છેલ્લી ઈચ્છા એક ઈચ્છા છે, હું મરી જાઉં ને મારો જનાજો કાઢો ને ત્યારે મારા ગળામાં 2 લાકડા ભરાવી દેજો. પણ બાપુજી એવી ઈચ્છા, હા એવી ઈચ્છા, એ 2 લાકડા એવા ભરાવજો આખા ગામને દેખાવું જોઈએ. પણ બાપુજી એવું કેમ, તમે કરજો ને. છોકરાએ બાપુજીની અંતિમ ઈચ્છા જાણી મર્યા પછી ગળામાં 2 લાકડા ભરાવીને જનાજો કાઢ્યો. ગામના માણસોએ ફરિયાદ કરી કે આણે તો બાપાને મારી નાખ્યા, તો 2 ભાઈને જેલમાં પૂર્યા. બોલો, બાપા મરતા મરતા જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. સ્વામીની જોડીમાં ઝેર નાખ્યું. સ્વામી તો મહારાજને સંભાળી જમવા લાગ્યા. ઝેરની અસર થતાં સ્વામી મૂર્છિત થઈ ગયા. ભગવાન શ્રીહરિ, હમણાં જ કથામાં, સાગરની કથામાં આવ્યું હતું ને, કેટલી સરસ વાત હે. હરિ ભજે હરિ કરત સહાય. ભગવાનનું ભજન કરે એની ભગવાન સહાય કરે છે. તુરંત મહારાજ પ્રગટ થયા, સ્વામીના મસ્તક ઉપર હાથ મૂક્યો, સ્વામી બેઠા થયા. સ્વામીના શરીરમાંથી ઝેરની અસર ઓછી થઈ, પરંતુ વૃદ્ધ શરીર હતું, શરીરમાં પેટમાં ઝેર પહોંચી ગયું હતું. ઝેરની અસર 100% નીકળી નહીં, અશક્તિ સ્વામીના શરીરમાં રહ્યા કરે. સ્વામી લડથડિયા ખાઈને પડી પણ જાય, એક તો વૃદ્ધ અવસ્થા છે, એમાં સાધુના આકરા નિયમ ધર્મ છે. એમાં એ સમયનો સમાજ અમેરિકા જેવો નહોતો, ગાડી સીધા, પાણી ઘર બધું તૈયાર હોય. તાળીઓથી વધાવ્યા સાધુઓના દાખલાને. હા, 170 વર્ષ સુધી એ સાધુએ પોતાનું જીવન આવી રીતે સત્સંગ માટે ઘસી નાખ્યું છે. આજે આપણા ગુરુજી દાખલો છે. તમે જુઓ, અમેરિકાથી ઇન્ડિયા ગયા, 1 કલાક માટે ગુરુજી બેઠા નથી. તુરંત બીજે દિવસે ફરેણી ઉત્સવમાં પહોંચ્યા, તુરંત બીજે દિવસે વડતાલ ઉત્સવમાં પહોંચ્યા, કંડારી ગામમાં પ્રસંગ હતો ત્યાં પહોંચ્યા, ત્યાંથી પાછો આજે નાવલી પ્રસંગ છે ત્યાં પહોંચ્યા. વિચાર તો કરો, આપણને એમ થાય કે આ મોટા પુરુષનો કેટલો દાખલો છે. વચનામૃતમાં મહારાજ એટલા માટે કહે, ભલા થઈને અમારા દાખલા સામે જોજો. સ્વામીના શરીરમાં પિત્ત પ્રકોપ વધ્યો છે,
માથું દુખ્યા કરે, બેચેની લાગ્યા કરે, કોઈ વસ્તુ ગમે નહીં, સ્વામી પણ આટલા દુઃખમાં પણ અંતરથી સુખી છે, આટલા દુઃખમાં પણ એનું મન પ્રફુલ્લિત છે, હશે મહારાજની ઈચ્છા. એવામાં ભાલ પ્રદેશમાં વિચરણ કરતા કરતા વાગડ નામનું ગામ, બાજુનું ગામ મોરસિયા, વાગડ અને મોરસિયાની વચ્ચે એક ગામમાં કૂવો છે. એ કૂવાનું પાણી પીધું, બે દિવસ એ ગામમાં રોકાયા. સ્વામીને પેટમાં સારું લાગ્યું. સ્વામીને એમ થયું, મહારાજની ઈચ્છાથી આ ગામનું પાણી મારા શરીરને માફક આવ્યું છે, એટલે સ્વામી ત્યાં જ રહી પડ્યા. પછી ધામમાં જતા સુધી સ્વામી ત્યાં જ રહ્યા છે, ક્યાંય ગયા નથી. ત્યાંના લોકો સત્સંગ કરવા આવતા, સ્વામીનો અપાર ઐશ્વર્ય ત્યાંના લોકોએ જોયું, સ્વામીમાં ભાવ થયો. સ્વામી ત્યાં બીમાર થયા છે, બીમાર એટલે ભયંકર બીમારી આવી છે, વાંસામાં મોટું ગુમડું થયું છે, એ પાક્યું છે, એમાં પરુ ભરાણું છે, અશક્તિ આવી છે, ઊભા થવાને સમર્થ રહ્યા નથી, પથારીમાં ઝાડાને પેશાબ થઈ જાય છે. સંત હોય કે સંસારી હોય, જીવન તો આખરી જીવન જ છે. એમાં પણ શાસ્ત્રમાં લખ્યું, વૃદ્ધ અવસ્થા છે ને એ ભગવાનની સૌથી મોટી કસોટી છે, સૌથી મોટી. જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય, જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય, જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. જીવન એક એવી ઋતુ છે, જીવન એક એવી ઋતુ છે, એમાં ક્યારે તડકો ને ક્યારે છાયા શરૂ થાય કંઈ નક્કી નથી. અને આમે અમેરિકામાં એ કહેવાય છે ને, ત્રણ વસ્તુનો વિશ્વાસ નથી અમેરિકામાં. એક વર્ક ક્યારે બદલે, પછી બીજું વેધર ક્યારે બદલે, અને ત્રીજું તો બોલાય એવું છે નહીં. ક્યારે વેધર બદલે બોલો? ગુરુજી આવ્યા ત્યારે એવી સરસ મજાની ગરમી હતી, ગયા ત્યારે તો સ્નો પડી ગયો. જીવનમાં પણ એવું છે, ક્યારે ગરમી આવે ને ક્યારે કભી ધૂપ કભી છાંવ. સ્વામીના જીવનમાં આવી કરુણતા આવી છે. બરાબર એ જ સમયમાં કહેવાય છે, શિવલાલભાઈ શેઠને સમાચાર મળ્યા છે. શિવલાલભાઈ ગાડું જોડીને તાત્કાલિક પહોંચ્યા છે. મનમાં ભાવના છે, મારા મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુર પિતુર્ગુરોહ, મરતા સુધી માતા પિતાની સેવા કરવી, ગુરુની સેવા કરવી અને રોગિષ્ઠ મનુષ્યની સેવા કરવી મારા મહારાજની આજ્ઞા છે. અને એમાં પણ આત્માનંદ સ્વામી જેવા સંત એટલે સાચા મા બાપ છે, માવતર છે, આત્માના સગા છે, એવા સાધુની મને સેવા મળે. ભર યુવાનીમાં શિવલાલભાઈ શેઠ આવો સત્સંગ કરે છે. હા, પહોંચ્યા છે વાગડ, સ્વામી પથારીમાં પડ્યા છે. સ્વામીના શરીરમાંથી, કપડામાંથી, ખાટલામાંથી દુર્ગંધ બદબૂ આવી રહી છે. સ્વામીની આવી કફોડી દશા જોઈ શિવલાલભાઈના મનમાં પહેલા તો પારાવાર દુઃખ થયું. ભગવાન જેને ભાઈ માને એવા આ મહાન સંત એકલા આવી હાલતમાં પડ્યા છે, કોઈ દેખરેખ કરનાર નથી, સાર સંભાળ લેનાર નથી, આંખોમાં પાણી છલકાયું છે. દંડવત કરવાનું રાખી પહેલા નક્કી કર્યું, ચાલો મહારાજે મારા ઉપર કૃપા કરી મને આ સેવા મળી. ભગવાનનો ભક્ત દરેક પરિસ્થિતિમાં એમ જ માને, મહારાજે મારા માટે કંઈક તક આપી છે. એણે કોઈને દોષ ન દીધો. આત્માનંદ સ્વામી ના પાડતા રહ્યા છતાં સ્વામીના એ ગંદા કપડાં એમણે ધોયા, સ્વામીને સ્નાન કરાવ્યું, સ્વામીને સારા કપડાં પહેરાવ્યા, સ્વામીની આખી પથારી હતી એ સાફ કરી. ગામના બીજા માણસોને ખબર પડી શિવલાલભાઈ આવ્યા છે. દોડતા દોડતા બધા માણસો આવ્યા, અરે શેઠજી શેઠજી, તમે આ સેવા ક્યાં કરો છો? અમે છીએ ને. ગામના માણસો બધા સાહુકારી દેખાડવા લાગ્યા, અમે છીએ ને. શિવલાલભાઈએ કહ્યું, પણ પથારીમાં આટલી બધી દુર્ગંધ આવતી હોય, આપણે બાજુમાં ઊભા ન રહી શકીએ,
એમાં સ્વામી કેમ સૂતા હશે? તમે આટલી પણ ફિકર ન કરી, ગામમાં રહો છો ત્યારે ગામના માણસો કહે અમે ગામમાં એક માણસ છે ને એને રાખ્યો છે, એને પૈસા આપીએ છીએ એટલે સમયે સમયે આવીને બધું સાફસૂફ કરે છે ને સેવા કરે છે, એટલે પછી અમે બહુ એ સાર સંભાળ નથી લેતા. શિવલાલભાઈએ માથું કૂટ્યું, એમને એમ થયું ધિક્કાર છે આવા સાધુની સેવા બીજા માણસને પગાર આપીને કરાવી, એના કરતાં તો આ તો ચિંતામણી મળી, આ તો ચિંતામણી મળી અને કહેવાય કે બીજાના ગળે બાંધી. હે, આવા સાધુની સેવા કરવાની હોય. આપણા શાસ્ત્રોમાં વૃદ્ધ માણસની સેવા એનો એટલો મોટો મહિમા છે. હમણાં પૂજ્યપાદ ગુરુજીએ વારંવાર ટકોર કરી હતી, સાંભળી હતી ને, માતા પિતા વૃદ્ધ બને ને પછી એની સેવા કરવીને એનો મહિમા અતિ છે. આપણા શાસ્ત્ર પ્રમાણે એક માણસ જમેલો છે એને તમે જમાડો ને એનું પુણ્ય નથી, પણ ભૂખ્યો તળવળે છે અને એને એક કોળિયો પણ જમાડો ને એનું મહા મોટું પુણ્ય છે. એનો પ્રાણ કંઠ સુધી આવ્યો છે, એને તમે જમાડ્યો, એક જીવને તમે બચાવ્યો, એનું મહાપુણ્ય છે. કારણ કે જરૂરતમંદ છે. યુવાન માતા પિતા હોય તમે સેવા કરો ન કરો એ પોતાની રીતે બધું કામ કરી શકશે, પણ વૃદ્ધ થાય, પરવશ બને, પથારીવશ બને આજના માણસને, કૂતરાને સાચવવામાં શરમ નથી આવતી પણ આજના માણસને મા બાપને સાચવવામાં શરમ આવે છે. વિચારો, જે જે યુવાન ભક્તોના ઘરે માતા પિતા રહે છે એ બધાને તાળીઓથી વધાવો. હા, ઘણીક વાર બે દીકરા હોય, એક દીકરા સાથે માતા પિતાને ફાવતું હોય, માતા પિતાને ત્યાં રહેતા હોય, એટલે બીજો દીકરો પછી મા બાપની સામે પણ ન જોવે, મા બાપને રોજ દોષ દીધા જ કરે. એમ નહીં, આપણી પણ ફરજ છે, ભલે પિતાજીને ન ફાવે આપણે સામેથી પૂછી લઈએ, એનું થોડું ધ્યાન રાખીએ, એની થોડી ખબર રાખીએ. મા બાપની સેવા ઉપર તો કેટલું કહેવું, કેટલું. ગુરુજીએ હમણાં તમને ખબર છે ને કથામાં કેવી સરસ વાત કરી હતી. શિવલાલભાઈ શેઠને દુઃખ એ વાતનું છે, આવા મોટા સાધુ છે. શ્રીજી મહારાજે સાધુની સેવા કરવાનો કેટલો મહિમા, એમાં સાધુ હોય અને એમાં બીમાર હોય. ગુણાત્યાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. વડતાલ સમયમાં સંતો જતા હતા, રસ્તામાં કારિયાણી ગામ આવે, સંતો બીમાર પડ્યા, 18 સાધુ બીમાર પડ્યા. બધાને સમયમાં જવામાં ઉતાવળ છે, મહારાજના દર્શન કરવાની ઉતાવળ છે, માંદા સાધુની સેવા કરવાનું કોઈને લક્ષ્ય નથી. ગુણાત્યાનંદ સ્વામી એક રહી ગયા, સમયો તો પછી થશે, મહારાજના દર્શન તો પછી થશે, આ સાધુની સેવા ક્યારે થશે? સ્વામી રોકાઈ ગયા. 18 સાધુના કપડાં ધોવાના, 18 સાધુની રસોઈ બનાવવાની, 18 સાધુને પીરસવાનું, 18 સાધુને જમાડવાના, એના પત્તર ઉટકવાના, આ બધી સેવા એક ગુણાત્યાનંદ સ્વામીએ કરી, એકલા ગુણાત્યાનંદ સ્વામી. આપણે જાણીએ છીએ સંતો સાજા થયા, 1919 સંતો વડતાલ આવે, મહારાજના દર્શન કરે અને શ્રીજી મહારાજ નાના ગુણાત્યાનંદ સ્વામી ઉપર એટલા રાજી થાય, એટલા રાજી થાય. ગુણાત્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજ એક સાથે 19 વાર ભેટ્યા. 19 વાર, કેટલી વાર? 19. જીવનમાં તક આવે ને તક ત્યારે સેવા કરી લેજો. શિવલાલભાઈ શેઠ, એને બીજો કોઈ વિચાર ન કર્યો. ગામના માણસો કહેવા લાગ્યા, શેઠજી તમે તો બહુ મોટા છો, તમે રહેવા દો, અમે કરશું. શિવલાલભાઈ કે નહીં, હવે મારે જ આ સેવા કરવી છે. નવલખા શેઠ હતા, એમ કહી શકાય એમના બાપુજીએ 9 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, પણ શિવલાલભાઈએ તો થોડા જ દિવસોમાં 12 લાખ રૂપિયા કરી દીધેલા. 12 લખા શેઠ હતા એ જમાનામાં. આવો મોટો શ્રીમંત ધનાઢ્ય વ્યક્તિ અને ભર યુવાની છે, અને એની સમજણ તો જુઓ, હિમાલયના શિખર ઉપર બેઠો હોય ને એની સમજણ ન હોય આવી સમજણ છે. વૃદ્ધ વ્યક્તિની સેવા કરવીને એમાં ખૂબ ધીરજની જરૂર પડે, ખૂબ મહિમાની જરૂર પડે, ખૂબ સમજણની જરૂર પડે. ઘણીવાર તમને ખબર છે વૃદ્ધ માણસની સેવા કરે ને એને અભાવ બહુ આવે, કારણ કે વૃદ્ધ માણસ પછીનો સ્વભાવ છે ને બાળક જેવો થઈ જાય. બાળક અને બુઢા માણસો બંનેના સ્વભાવ બધા લગભગ સરખા હોય, બોલવાનું ઠેકાણું ન હોય, ખાવાનું ઠેકાણું ન હોય, બરાબર, એમાં રોગ થઈ ગયો હોય, મગજમાં જો ગરમી ચડી જાય તો ગમે તે બોલી દે,
વૃદ્ધ માણસની સેવા કરવીને એ કપરામાં કપરું કામ છે. એમાં અભાવ આવે, કુભાવ આવે, દુર્ભાવ થાય. ઘણીવાર દીકરાઓ માતા પિતાની સેવા કરવામાં એમ બોલી દેતા હોય, અમારા મા બાપ કર્યા સેવા કર્મ, ભોગવે એની મેતે. અરે ભલા માણસો, તમને જન્મ આપ્યો છે એટલા માટે બોલો છો ને? તમે નાના હતા ત્યારે તમે શું કર્યા છે કર્મો એ મા બાપે જોયું નથી એટલા માટે તમે બોલી શકો છો ને? શાસ્ત્ર એમ કહે છે, બાળક ગમે તેવું કર્મ કરે એ ભગવાન સમાન છે, અને વૃદ્ધ માણસ ગમે તેવું કર્મ કરે, એનો સ્વભાવ ગમે તેવો હોય, ચીડિયો સ્વભાવ હોય, બોલવાનો સ્વભાવ હોય, ખાવાનો સ્વભાવ, તો પણ એને ભગવાન ગણીને જે સેવા કરે ને એના ઉપર ભગવાન રાજી થાય છે, એના ઉપર રાજી થાય છે. આપણા લોયાધામ પરિવારમાં મેં બે દાખલા જોયા, મારી આંખ તેથી છલકાણી હતી. એક દાખલો આપણા ડોક્ટર પરાગ ભગત, ડોક્ટર છે, એમના પિતાજીની કેવી સેવા કરે છે. ઘરમાં બે દિવસ હું રહ્યો, પપ્પાને મોઢામાં કોળીઓ આપી જમાડવાના, પપ્પાના જોડા પહેરાવાના, પપ્પાને ગાડીમાં બેસાડવાના, પપ્પાને ટાઈમે દવા ન લેતા હોય પ્રેમથી સમજાવીને દવા લેવડાવવાની. બે દિવસ સાથે રહ્યા, જોયું ને, તાળીઓથી વધાવીએ. એવો બીજો દાખલો જોયો કેનેડામાં, આપણા પ્રફુલ ભગત, એમના પિતાજી ઠાકોર દાદા ધામમાં ગયા, પ્રફુલભાઈ ઠાકોર દાદાની સેવા કરતા હતા, ને દ્રશ્ય જોયું ને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. તમને તક મળે ને તો વૃદ્ધ માતા પિતાની સેવા કરજો. આજે મને આનંદ થાય, ત્રીજો દાખલો મેં જોયો હતો, આપણા અશોકભાઈ કાછિયા એમના પિતાજીની સેવા કરે છે, ને તાળીઓથી વધાવો. માતા પિતા હાલતા ચાલતા હોય, હરતા ફરતા હોય, ત્યારે તો સાચવે બધા, ત્યારે તો રાખે બધા. અશક્ત બની જાય, ઊભા ન થઈ શકતા હોય, જમીને કોળીઓ મોઢામાં મૂકીને ત્યારે જે સેવા કરવીને. આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા ભક્તો ધ્યાન રાખે છે. શિવલાલભાઈ શેઠ મહિમાથી સેવા કરે છે, સ્વામીનો અભાવ નથી આવતો, સ્વામીમાં ક્યારેક કુભાવ નથી થતો. માંદા માણસને સેવવા એ તો છે કપરું કામ, અભાવ ન દિયે આવવા તોરે જે ઘનશ્યામ. જેના હૃદયમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય ને એ માણસ જ માંદા માણસની સેવા કરી શકે. માંદા માણસ પાસેથી શું મળી શકે બોલો તો ખરા? વૃદ્ધ હોય, અશક્ત હોય, છેલ્લી અવસ્થા હોય, એનાથી શું મળી શકે? જેના હૃદયમાં કોઈ પણ પ્રકારની લાલચ સ્વાર્થ નથી ને એ વ્યક્તિ જ માંદા માણસની સેવા કરી શકે. આજનો સ્વાર્થીલો માણસ, પૂજ્યપાદ ગુરુજીએ કથા કરી હતી આપણે સાંભળી, સગી માનું માથું કાપી નાખે. વિચાર તો કરો, ચોટલો ઝાલી પત્નીને રાજી કરવા માટે માનું માથું કાપી શકે. આ ભૂતકાળની કથાઓ આજે વારંવાર રિપીટ થઈ રહી, તમે સાંભળતા હશો કદાચ. અમે ઇન્ડિયા હતા, 2-3 ઘટના વડોદરાની અંદર એવી ઘટી ગઈ, એવી ઘટી ગઈ, આપણા રૂવાડા ઊભા થઈ જાય. આજનો સ્વાર્થી માણસ, એના માટે કોઈ માતા પિતા નથી, હવે કોઈ સંબંધ જ રહ્યા નથી. ત્યારે વાલા ભક્તો, આપણે મહારાજને પ્રાર્થના કરીએ. આજે ધનુર્માસનો પહેલો દિવસ છે, આજે ધનુર્માસનો પહેલો દિવસ છે. આપણા બાલ પ્રભુ ઘનશ્યામ જન્મ્યા ત્યારથી જીવોનું કલ્યાણ કરવું એ જ એમનું લક્ષ્ય હતું. એકવાર જનોય વિધિ થઈ માતા પિતાને છોડી જંગલમાં જવાનો સંકલ્પ કરી નાખ્યો, વળી પાછો મહારાજના મનમાં વિચાર આવ્યો કે મા બાપનો ત્યાગ કરી હું જંગલમાં જઈશ ને તો મારા આશ્રિતો મારી નકલ કરવા માટે કે મારા મહારાજે કે મા બાપની સેવા કરી, એ લોકો કળિયુગમાં મા બાપની સેવા નહીં કરે, કળિયુગના જાજા જેવો આવા થવાના છે, એમ વિચારી મહારાજ પાછા વળ્યા. માતાને અને પિતાને સેવા કરી મુક્તિ આપી અને પછી જીગતના જીવોને મુક્તિ આપવા માટે નીકળ્યા. તાળીઓથી વધાવીએ મહારાજે, પેલા મા બાપની મુક્તિ કરી, પેલા મા બાપની સેવા કરી. આવો આજે બાલ પ્રભુને યાદ કરી જ્યાં જ્યાં મહારાજે મંદિરો કર્યા, તમે જુઓ વડતાલમાં કર્યું, ગઢપુરમાં કર્યું, બધા મંદિરોમાં તમે જુઓ મહારાજે પેલા માતા પિતાની સ્થાપના કરી. શું કહેવા માંગે છે મહારાજ? મા બાપની સેવા કરજો. માતા પિતાની સેવા કરવી ઉપનિષદો કહે પહેલો ધર્મ છે.
ओ घन श्याम लइए तारु नाम, ओ घन श्याम लइए तारु नाम। आज धनुर्मास नो पहलो दिवस, ताली पाड़ी आओ, बालुड़ा घनश्याम ने याद करी के छप्पैया मां दौड़धाम करता होय, मां भक्ति ने पिता धर्मदेव एनी साथे रमता होय। ओ घन श्याम लइए तारु नाम, ओ घन श्याम लइए तारु नाम। आओ अमारी साथे रमवा लइए तारु नाम, आओ अमारी साथे रमवा लइए तारु नाम। ओ घन श्याम, ओ घन श्याम, ओ घन श्याम, ओ घन श्याम। ए पापा पगली भरता भरता माता हाथे जमता, पापा पगली भरता भरता माता हाथे जमता, पापा पगले भरता भरता माता साथे जमता, पापा पगले भरता भरता माता हाथे जमता। आओ अमारी साथे जमवा भोजन छे मन गमता, आओ अमारी साथे जमवा भोजन छे मन गमता। ओ घन श्याम लइए तारु नाम, ગુરુજી વારંવાર કથામાં કહે છે, ભગવાનની સેવા કરે ને એને મા બાપ મળે કે ન મળે, પણ મા બાપની સેવા કરે છે ને એને ભગવાન મળે જ છે, આપણા શાસ્ત્રોમાં નિર્ણય છે। મા બાપની સેવા કરો, મા બાપ ક્યારેક બોલી ગયા હોય એને ધ્યાનમાં ન લેતા, તમે નાના હતા તમે ગમે એવું બોલ્યા છો ગમે તેવું કર્યું છે, મા બાપે કશું ધ્યાનમાં નથી લીધું। આપણા મંદિરના બે ચાર દાખલાઓ હું જાણું છું, નામ લઈને કહીશ, આપણા ભગુદાદા ને ભરતભાઈ એકવાર મંદિરે આવે, એક નાની બાબત હતી, નાની તકરાર હતી પિતા ને પુત્ર વચ્ચે, મેં એક જ ટકોર કરી, ભરતભાઈ રડી પડ્યા ને પપ્પાને દંડવત કરીને માફી માગી। વિચાર તો કરો આ લોયા ધામ પરિવાર। વહેલા ઉઠી પૂજા કરતા ધર્મ પિતા થી ભણતા, વહેલા ઉઠી પૂજા કરતા ધર્મ પિતા થી ભણતા, આવો અમારી સાથે ભણવા વિદ્યાના છોડાતા, આવો અમારી સાથે ભણવા। માતા પિતાની સેવા કરવી, વૃદ્ધ માણસની સેવા કરવી, બીમાર વ્યક્તિની સેવા કરવી, આ તમામ શાસ્ત્રનો સાર છે। કથા સાંભળ્યું સાંભળી એનું ફળ શું? એનું ફળ એ, આવા કોઈ સંત કે ભક્તમાં આપણને ભાવ થાય, એની સેવા કરી લઈએ, એના અંતરના આશીર્વાદ મળી જાય, આ સાચું ફળ છે। અભાવ કુભાવ કે દુર્ભાવ સેવામાં નડે છે, સ્વાર્થ કામના લાલચ જેના હૃદયમાં હોય ને સેવા ન કરી શકે। આત્માનંદ સ્વામીની એવી સેવા કરે છે, સ્વામી ક્યારેક કડક શબ્દ બોલી દે, સ્વામી બોલવામાં કડક હતા આપણે જાણીએ છીએ, પણ તેમ છતાં શિવલાલભાઈ શેઠ જરાય પણ મનમાં લેતા નથી, સાચા આશીર્વાદના અધિકારી બન્યા છે। આખા ગામમાં આખા ભાલ પ્રદેશમાં
શિવલાલભાઈની સેવા માટે લોકો ધન્ય ધન્ય પુકારવા લાગ્યા છે. આમ પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું, સેવા જેટલી નાની હોય ને, આમ તો સેવા નાની ન કહેવાય પણ સેવા જેટલી નાની દેખાતી હોય ને એનું ફળ એટલું મોટું હોય. આ એક ગણિત છે. ઊંચે બેસી કથા કરવી આ સેવા તો ઘણા બધા કરી શકે. ઇન્ડિયાથી એક હરિભગતનો વારંવાર વચ્ચે ફોન આવતો, મેસેજ આવતો કે સ્વામી મારી પાસે અમેરિકાના વિઝા છે, આપણા લોયાધામ મંદિરમાં જો સેવાની જરૂર હોય ને તો મારે આવવું છે, સેવા આપવી છે મંદિરમાં. એમને સેવા આપવાનો એટલો બધો તાન હતો કે સ્વામી એકવાર મને સેવા આપવા માટે બોલાવો અને બસ ટેબલ ને ખુરચીવાળી સેવા આપજો. લો તને ટેબલ ખુરચી આપવા છે કે ઇન્ડિયાથી બોલાવવાના અહીંયા? સેવા શબ્દ આજે લોકો બોલે છે પણ એની પાછળ એટલો મોટો સ્વાર્થ લોકોનો હોય છે ને. આપણે ઘણા સમય પહેલા આપણા મંદિરમાં એક નાની વસ્તુ કરવાની હતી, એક ઇન્ડિયન ભાઈ સાથે વાત થઈ, બધું સ્વામી સેવામાં તમે સમજો ને, એકવાર મને સેવાની તક આપો. હવે આપણે તો સેવા શબ્દ એટલે સમજી લો, બધી વાત પૂરી થઈ ગઈ, વસ્તુ આવી ગયું. પછી એમનો ઈમેલમાં બિલ આવ્યું $3500. અમે ફોન કર્યો, ભગત તમે તો સેવા જ કહેવાય ને સ્વામી, આ બધી લો. અમે વસ્તુ મૂકી, આ શું કહેવાય? સ્વામીનું અસ્ત્રા વગર મુંડન કર્યું કહેવાય કે સેવા કહેવાય? ભારતીય લોકો મીઠી વાણી બોલી અને લોકોને એ છેતરવાનું જે કામ કરે છે ને, જે અમેરિકાના માણસો ઓનેસ્ટ નથી કરી શકતા, આ ઓનેસ્ટીને આપણે તાળીઓથી વધાવ્યા. દેશની ઓનેસ્ટી ખરેખર દાદ માગી લેવી છે. જેવું બોલે એવું કરે. આપણા માણસો જેવું બોલે એટલે તમને કોઈ એમ કે આ બધું સેવામાં છે, એટલે તમે સાવધાન થઈ જજો, હવે કહેવા એટલું માગું છું. શિવલાલભાઈ એક દિવસ સ્વામી પાસે આવે છે. સવારનો સમય છે, સ્વામીનું શરીર ગંદુ છે, ઝાડા પેશાબ થઈ ગયા છે. આજે આત્માનંદ સ્વામીને શિવલાલભાઈની પરીક્ષા લેવાનું મન થયું. બે ચાર વાર તો સ્વામીએ પરીક્ષા કરી લીધી, ગમે એટલું વઢ્યા, ગમે એટલું ખીજાયા, છતાં શિવલાલભાઈના મનમાં રંચ માત્ર અસર ન થઈ. સ્વામી કે શિવલાલ દૂર રહેજે, દૂર રહેજે, મારું શરીર આવું ગોબરું છે, આ ગંદુ શરીર છે, તું આ શરીરને અડીશ, તારે નાવું પડશે, તું રહેવા દે, વારે વારે ક્યાં અડે છે મને, હું તો અભડાયેલો છું. સ્વામી આવું બોલવા મળ્યા. શિવલાલભાઈ હાથ જોડ્યા, સ્વામી બોલતા બંધ થયા એટલે હાથ જોડીને સ્વામીને કહ્યું, મા બાપ મને માફ કરજો, હું તમને મનુષ્ય જાણતો જ નથી. સ્વામી તમે તો મુક્ત છો, મુક્ત છો, તમારા શરીરમાં જે કંઈ છે ને ગંદકી તમને દેખાય છે, સ્વામી મને તો એમાં બધી દિવ્ય સેવાના દર્શન થાય છે. આત્માનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. ઘણીક વાર ધર્મના નામે પણ લોકો ભગવાન કે મોટા સંતની સેવા નથી કરી શકતા. આ પણ શાસ્ત્ર ના પાડે છે. આપણો ધર્મ એવો દ્રઢ કે જડ ન બનવો જોઈએ કે વૃદ્ધ માતા પિતાની, કોઈ ગરીબની આપણે સેવા ન કરી શકીએ. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા, સ્વામી રીઝી ગયા. સ્વામીના મનમાં એમ વારંવાર થતું કે શિવલાલને હું શું આપી દઉં. ઘણીક વાર મોટા સંતનો રાજીપો મળે ને, આ બહુ મોટી જીવનની કમાણી છે. શ્રીહરિ અને સર્વે સંતને રાજી કર્યા આપણે અપાર. મુસાયરો છે, શાયરી છે, સાંભળજો. હમણાં આપણા સંતોની બધી બહુ શાયરીઓ તમે કદાચ વિડીયો જોયો હશે, બહુ ફેમસ થયો છે, ખબર છે ને? શ્રી હરિ અને સર્વે સંતને રાજી કર્યા આપણે અપાર. શાયરીમાં છે ને તીર જેવી વાત હોય, તીર મારો એટલે શું થાય, વાગે ને કોઈકને. સેવા કરીએ, રાજીપો લઈએ પણ ક્યાં આપણે ચૂકી જઈએ છીએ, ક્યાં આપણે ભૂલ કરી દઈએ છીએ, એવી કોઈક વાત પકડી પાડે. હા, નાની વાતમાં રાજીપાનો થયો ઢગલો અને આનંદનો રહ્યો નહીં પાર, આનંદનો રહ્યો નહીં પાર. પરંતુ ભૂલ થઈ અતિ મોટી, ભૂલ થઈ અતિ મોટી, રહી ન તેની દરકાર. ખબર ન પડી મોટી ભૂલ થઈ ગઈ શું. એ રાજીપાને વાપરી નાખ્યો રીઝવવા માટે સંસાર. ઘણીક વાર મોટા સંત રાજી થાય, આપણે રાજીપાને ખલાસ કરી નાખીએ.
સંસારના પદાર્થો મેળવવા માટે, સંસારને રીઝવવા માટે. શિવલાલભાઈ ઉપર દિવસે ને દિવસે આત્માનંદ સ્વામીનો રાજીપો વધવા લાગ્યો. સ્વામીના મનમાં એમ થાય, આવો મોટો શ્રીમંત છે, યુવાન છે, ધનપતિનો દીકરો છે, એના મનમાં રંચ માત્ર અભિમાન નથી, આવી નાની નીચી ઉતરતી સેવા કરવા માટે કેવો ઉતાવળો ઉતાવળો સેવા કરે છે. એક દિવસ સવારે શિવલાલભાઈ આવ્યા, સ્વામીને સ્નાન કરાવ્યું, સારા વસ્ત્રો પહેરાવ્યા, સ્વામીને ચોખ્ખા ગોદડા ઉપર પ્રેમથી બેસાડ્યા, સામે શિવલાલભાઈ બેઠા. સ્વામી આજે થોડા સ્વસ્થ હતા. વિક્રમ સંવત 1916 જેઠવદ 5મનો દિવસ હતો. આત્માનંદ સ્વામીએ કહ્યું, શિવલાલ, તે અમારી ખૂબ સેવા કરી, માનને મોટાઈને મૂકવીને, આ તો મુક્ત સિવાય કોઈનું કામ નથી. શિવલાલ, તે મુક્તની જે પદવી છે ને, એ છતે દેહે મેળવી લીધી. એક સાધુનો કેવો મોટો રાજીપો. શિવલાલ, ભગવાનની જેના ઉપર કૃપા હોય ને, એને જ આવા સદગુણ મળે છે. બાકી જીવની તાકાત નથી આવા સદગુણ મેળવી શકે. તે અમારી મન મૂકીને સેવા કરી છે. બસ શિવલાલ, આજે છેલ્લો દિવસ છે, તારે જે માગવું હોય તે માગી લે. સ્વામી આમ બોલ્યા ને, શિવલાલભાઈની આંખમાં આંસુ ટપકવા લાગ્યા. સ્વામી, એવું કેમ બોલો છો, આ છેલ્લો દિવસ છે. ઘણીવાર માતા પિતા વૃદ્ધ હોય, બીમાર હોય, દીકરાઓ સંતોને ફોન કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને. શેની? તમે બધા સમજો છો. શિવલાલભાઈની આંખોમાં આંસુ છલકાવા લાગ્યા. સ્વામી, આવું કેમ બોલો છો? શિવલાલ, અમને મહારાજે દર્શન દીધા છે, આવતીકાલે વહેલી સવારે મહારાજ અમને ધામમાં તેડી જશે. શિવલાલ ચોધાર આંસુએ બાળકની જેમ રડી પડ્યા. સ્વામી, તમારા વિના હું કેમ જીવી શકીશ? શિવલાલ, આવવું ને જવું એ તો ઠાકોરજીની ઈચ્છાની વાત છે. તારી સેવાથી અમે અતિ રાજી થયા છીએ. ભગવાનની કૃપા વિના આવી સેવા કરવાનું બળ કોઈને ન મળે. તારે જે જોઈએ તે માગી લે, અમારે આજે આપવું છે. શિવલાલને થયું કે એક ભગવાન ને એક ભગવાનના એકાંતિક સંતિ કોઈના વશમાં નથી. સ્વામીએ સંકલ્પ કર્યો છે, મહારાજે દર્શન દીધા છે, તો હવે સ્વામી તો ધામમાં જવાના જ. શિવલાલભાઈ હાથ જોડીને વિનંતી કરી, સ્વામી હું માગીશ, તે તમે આપશો ને? શિવલાલ, તું એમ ન સમજતો કે અમને આ બીમારી આવી એટલે અમે અશક્ત છીએ, અસમર્થ છીએ. શિવલાલ, આમ નજર કરું ને, અનંત કોટી બ્રહ્માંડની બીમારી ભાંગી નાખું એટલું ઐશ્વર્ય મહારાજે મને આપ્યું છે. તેમ છતાં મહારાજની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ સમજું છું, એટલા માટે પૃથ્વીથી લઈ અને પ્રકૃતિ પુરુષના લોક સુધી તારે જે માગવું હોય તે માગી લે, આજે છૂટ છે તને. શિવલાલ, હું રાજી થયો છું, આજે મારે આપવું છે તને કંઈ. શિવલાલે ફરી વિનંતી કરી, સ્વામી તો તમે ના ન પાડશો, જે માગું તે આપજો. અરે શિવલાલ, તને કયું આપીશ, તું માગ હવે. સ્વામી રાજી થયા છે. શિવલાલે હાથ જોડીને કહ્યું, સ્વામી, આ લોકની કે પરલોકની, પૃથ્વીલોક કે પ્રકૃતિલોકની, પદની કે પદાર્થની, પૈસાની કે પ્રતિષ્ઠાની મને કોઈ ઈચ્છા જ નથી. મારા મનમાં બસ એક જ છે, દિવ્ય મૂર્તિ એવા મહારાજ, એનો દિવ્ય લોક એટલે અક્ષરધામ, ત્યાંનું દિવ્ય સુખ, એમાં મારે પહોંચવું છે. સ્વામી, આવતીકાલે જેઠવદ 6નો દિવસ છે, આપ વહેલી સવારે ધામમાં જશો, તમારી સેવાનું સુખ હવે મને ક્યાં મળશે? સ્વામી, તમે રાજી થયા, મારા આત્મા સામે નજર કરો અને સ્વામી મને વચન આપો, તમારા 14માના દિવસે એટલે કે બરાબર અષાઢ સુદ 5મના દિવસે તમે શ્રીજી મહારાજને લઈ મને ધામમાં તેડવા આવશો, વચન આપો. એકવાર આત્માનંદ સ્વામીના હૃદયના ધબકારા અટકી ગયા. શિવલાલ, અરે શિવલાલ, શું માગે છે તું? આ વિચારીને માગે છે? શિવલાલ કહે, હા સ્વામી, તમે વચન આપ્યું છે, તમારે જો આપવું હોય તો આ મને આપો. આત્માનંદ સ્વામી કહે, શિવલાલ, તારે 3 દીકરા છે, દીકરાની માં પરલોક સિધાવી છે, તારા પિતાજી ભગાભાઈ દોશી વૃદ્ધ થયા છે,
આખા પરિવારમાં પેઢી ઉપર બેસે એવો એક જ તું છે, અને તું આવી રીતે ભર યુવાનીમાં ભગવાનનું ધામ માગીને ધામમાં જઈશ? તારા દીકરાનું, તારા પિતાજીનું થોડું તો વિચાર. શિવલાલભાઈ હાથ જોડ્યા, સ્વામી આ બધા વિચાર મેં માંડી લીધા છે. વાણિયોનો દીકરો છું, ભૂલ ન કરું. જીવ પ્રાણી માત્રના પાલક પોષક અને પિતા તો પરમેશ્વર છે. સ્વામી, અચાનક મારી આવરદા ખૂટી પડે અને હું જતો રહું તો દીકરાનું ધ્યાન તો ભગવાન જ રાખવાના છે ને? અને સ્વામી, પિતાજીની વાત, પેઢી ઉપર પિતાજીને જવાની જરૂર નથી. 7 પેઢી સુધી બેઠા બેઠા ઘરમાં ખાઈ શકે ને એટલું ઠાકોરજી આપ્યું છે, આનાથી બીજી મોટી કઈ કૃપા? એટલે સ્વામી કહું છું, આ લોકના કોઈ પદ કે પદાર્થમાં મારું મન માનતું જ નથી. સ્વામી, તમારે આપવું હોય ને તો બસ મને અક્ષરધામનું દિવ્ય સુખ આપો. આત્માનંદ સ્વામીની આંખો ભીની થઈ ગઈ. અને આ દુનિયાનું કડવું સત્ય છે, પથારીમાં રીબાતો હોય, રૂવાડે રૂવાડે રોગ વ્યાપી ગયા હોય, રૂવાડે રૂવાડે રોગ વ્યાપ્યા હોય, કોઈ સગાવાળા ધ્યાન રાખવા વાળા પણ ન હોય, ત્યારે પછી પ્રાર્થના કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને હવે મને તેડી જાય. તોય ઘણા તો નથી જતા, હા, ધક્કો મારે તોય. જગતનું કડવું સત્ય છે, દસે દિશામાંથી સુખનો પવન ફૂંકાતો હોય ને, ચારે બાજુ લીલા લહેર હોય ને, ત્યારે મરવાનો વિચાર સુધા માણસને નથી આવતો. આ શિવલાલભાઈએ ભર જુવાનીમાં લાખોપતિનો દીકરો, દોમ દોમ સાહેબીનો માલિક છે, અને સામેથી મૃત્યુ માગી લે આના જેવી સમજણ દુનિયામાં ક્યાંય સાંભળવા નથી મળી. હા, ઇતિહાસમાં પહેલો દાખલો હશે. ઘણી વાર આપણે ગાઈએ છીએ ને, દુઃખ મે સુમિરન સબ કરે, સુખ મે કરે ન કોઈ, જો સુખ મે સુમિરન કરે દુઃખ કહાં સે હોય. શિવલાલભાઈને સ્વામી સમજાવે છે, શિવલાલ અમે તને ધામમાં તેડવા આવીશું, અવધિ થોડી લાંબી કરી નાખ, થોડો સમય રાખ, તારા પરિવાર માટે એકવાર થોડી વ્યવસ્થા કરી દે. સ્વામી કે અવધિ થોડી લંબાવી દે. શિવલાલભાઈ કે નહીં સ્વામી, 14મા દિવસે પણ એટલા માટે કે સ્વામી તમે ધામમાં સીધાઓ, મહારાજના આવા મોટેરા સંત ધામમાં જાય એની પાછળ સમયો થાય, એની પાછળ ઉત્સવ થાય, આટલી મારી ઈચ્છા છે, એટલા માટે. બાકી સ્વામી એના સિવાય કોઈ ઈચ્છા નથી. તાળીઓથી વધાવો જુઓ તો ખરા. હે મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવું છે અક્ષરધામમાં હો. મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવું છે અક્ષર. તાળી પાડીને, હે મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવો છે અક્ષરધામમાં. મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં, મારે જાવું છે અક્ષરધામમાં. આજે યાદ આવે રમેશ મામા, મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થયો, અમે ઇન્ડિયા હતા, લાઈવ જોતા હતા, ગુરુજીની વિદાય સભા હતી, આ વ્યાસપીઠ ઉપર ગુરુજી બિરાજમાન હતા અને મામા અહીંયા ઉભા હતા. ખબર છે ને, મામાએ કવિતા ગાઈ હતી, યાદ છે તમને? સાંભળ્યા તો એ શબ્દો? એ કવિતા એકવાર તાળીઓથી વધાવી આપણા મામાને. અક્ષરધામ દૂર નથી, મામાની કવિતાનો સાર અક્ષરધામ પર જ મામાનો ઈશારો હતો. જાણે કે મામા કેવા માંગતા હતા, ગુરુજી તમે હવે ઇન્ડિયા જાઓ અને હું હવે, હે મારે જાવું છે અક્ષરધામમાં, હે મારે જાવું છે અક્ષરધામમાં. એની મૂર્તિમાં મન મારું રહ્યું વળગી, એની મૂર્તિમાં મન મારું રહ્યું વળગી, એની મૂર્તિમાં મન મારું રહ્યું વળગી, એની મૂર્તિમાં મન મારું રહ્યું વળગી. ઓ સખી એના વિના નહીં રહું અળગે, સખી એના વિના નહીં રહું અળગે. મારું ચિત્ત ન લાગે કોઈ કામમાં,
મારી કામમાં મારે જાવું છે અક્ષરધામમાં મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં મારે જાવું છે તાળી પાડીને બોલો હે મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં જાવું છે અક્ષરધામમાં મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં મારે જાવું છે અક્ષરધામમાં પૂજ્ય પાદે ગુરુજીના સભા આ જીવને બધું તાન થાય છે બે સારા ઘર બનાવવું બે સારી ગાડી વસાવવું બે સારા બંગલા બનાવવું બે સારા બિઝનેસ કરી દેવું આ જગતના કેટલા ઘર પરિવાર પુત્ર કેટલા બધા સંકલ્પો થાય છે આપણા હૃદયને પૂછી લઈએ ક્યારેય એક સંકલ્પ થાય છે મારે આને આ જન્મે મહારાજ સુધી પહોંચવું છે ક્યારેય થાય છે મારે આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરવો છે ક્યારે સંકલ્પ થાય છે વચનામૃતમાં મહારાજ કહે પાંચ દિવસ મોડું મરવું છે પણ વાસના માત્ર ટાળીને મરવું છે આવો સંકલ્પ થાય છે વચનામૃતમાં મહારાજ બોલ્યા મારે એક દિવસ અક્ષરના મુક્તોની પંક્તિમાં ભળવું છે અક્ષર મુક્તોની લાઈનમાં બેસવું છે આવો સંકલ્પ ક્યારે થાય છે કચાસ છે હા આ તો શિવલાલભાઈનું જીવન નથી તમારી મારી આંખ ઉઘાડી નાખે એવું જીવન છે જગતમાં કેટલું આપણે દોડીશું કેટલું દોડીશું અને આ જગતમાં દોડનારાને શું મળ્યું છે વિચારીએ તો ખરા શું મળ્યું છે કોઈ બચ્યો છે કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી અને આજે તો ફૂટી છે પ્યાલી કાલે તો કુંજો ફૂટશે કાલે તો કુંજો ફૂટશે હે મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં મારે જાવું છે અક્ષરધામમાં મારું મનડું મોહ્યું છે ઘનશ્યામમાં મારે જાવું છે અક્ષરધામમાં પ્યારા પ્યારા છો સહજા નંદ સ્વામી પ્યારા પ્યારા છો સહજા નંદ સ્વામી વાલા વાલા છો સહજા નંદ સ્વામી પ્યારા પ્યારા છો સહજા નંદ સ્વામી છબે હરિની હૈયામાં ગઈ જામી છબે હરિની હૈયામાં ગઈ જામી મને અંતરમાંથી એક જ આર્તનાદ ઉઠતો હતો સ્વામી આ દુનિયાનું તો શું નથી મળ્યું સ્વામી હવે આ પૃથ્વી લોકથી પ્રકૃતિ પુરુષના લોક સુધી સમગ્ર સંસાર મને મળવત ભાસે છે આ જગત ઝેર જેવું દેખાય છે સ્વામી આમાંથી શું માગું તમારા જેવા ચક્રવર્તી સંત રાજી થાય કલ્પવૃક્ષ નીચે ગયા પછી શું માગવાનું હોય ચિંતામણી મળે પછી શું માગવાનું હોય સ્વામી તમારા જેવા સંત રાજી થાય એની પાસેથી મૂર્તિને મૂર્તિનું સુખ સિવાય શું માગો આત્માનંદ સ્વામી અવાક બની ગયા સ્વામીએ કલ્પના પણ નહોતી કરી કે શિવલાલ આવું માગશે સ્વામી તો થોડા સ્વસ્થ હતા સ્વામી બેઠા થયા સ્વામીએ કહ્યું શિવલાલ સાબાસ છે તને આ પૃથ્વી જ્યારથી સર્જાણી ત્યારથી આજ દિવસ સુધી આ પૃથ્વીમાં આવું કોઈ માગ્યું નથી અને આવું કોઈ માગી પણ નહીં શકે હા શિવલાલ તૈયાર થઈ જા આવતીકાલે સવારે અમે મહારાજના ધામમાં જશું અને 14માના દિવસે મહારાજને અક્ષરધામમાંથી લઈ મહારાજના મુક્તોને લઈ અમે તને ધામમાં તેડવા આવશું શિવલાલના અંતરમાં આનંદ સમાતો નથી આજે અક્ષરધામ મને મળ્યું વિચાર તો કરો સાગરની કથા આપણે સાંભળીએ છીએ
ગઈકાલની કથામાં આપણે શ્રવણ કર્યું, તમે હતા બધા, એક વાર પણ જેને ભગવાનનો સંબંધ થાય છે ને, કાળ કે કર્મ એનું કશું બગાડી નથી શકતા. જેને ભગવાનનો સંબંધ થયો છે એવો જીવ મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને મુક્તિ સુધી પહોંચી જાય છે. આ શિવલાલભાઈનું દ્રષ્ટાંત છે, શિવલાલભાઈ ઉદાહરણ છે. આજે તો સંકલ્પો, ઈચ્છાઓ, વાસનાઓ લિમિટલેસ થઈ રહી, તમે જુઓ તો ખરા. ડ્રીમ બિગ, પાછો અત્યારે દુનિયામાં શીખવાડાય છે, ખબર છે ને, ઊંચે લોગ ઊંચી, બોલો તો ખરા, થોડું ઘણું કર લો, દુનિયા થઈ છે કોઈની મુઠ્ઠીમાં. આ દુનિયાના અવળા પાઠ ભણી ભણીને દુનિયાભરના માણસોની મતિ અવળી થઈ ગઈ છે. દુનિયાના જ વિચારો, જગતની વસ્તુ મેળવવાની જ વાતો. હમણાં બે દિવસ પહેલા કથામાં આપણે સાંભળ્યું, પરમારોની ટિકેર નામનું ગામ, વસ્તાભાઈ નામના હરિભગત મહારાજ આવ્યા છે, મહારાજને પ્રેમથી જમાડે છે. એના મનમાં કાશી જવાની બહુ ઈચ્છા હતી. મહારાજે વસ્તાભાઈને ટકોર કરી, વસ્તાભાઈ અંતર્યામી રૂપે મહારાજ જાણી ગયા. વસ્તાભાઈ, આ સંતોને મહારાજ આવ્યા ને, બધા તીર્થો ઘરે આવી ગયા, હવે કાશી જવાની ઈચ્છા રાખો નહીં, સંકલ્પ છોડી દો. વસ્તાભાઈના ચહેરા ઉપર ફેર ન પડ્યો. મહારાજે ફરી કહ્યું, અને વસ્તાભાઈ એવું છે કે તમારી ઉંમર થઈ છે ને, હવે તમે જો કાશી જશો ને તો પાછા ઘરે આવશો, ભવિષ્ય ભાખી દીધું મહારાજે બેઠા બેઠા. આટલું જમાડી, મહારાજની સેવા કરી, મહારાજને સાથે રહ્યા, મહારાજે આટલી અંતર્યામી રૂપે સંકલ્પ જાણીને વાત કરી, તો પણ વસ્તાભાઈનો સંકલ્પ છૂટ્યો નહીં. વિચારો, શિવલાલભાઈની ઉંમર 33 વર્ષની હતી, આત્માનંદ સ્વામી 117 વર્ષની ઉંમર હતી. જેવી રીતે કહ્યું હતું એવી રીતે સ્વામીએ વિક્રમ સંવત 1996 જેઠ વદ છઠ શનિવારે વહેલી સવારે આત્માનંદ સ્વામીએ દેહ છોડી દીધો. મહારાજના ધામમાં ગયા, પ્રબળ ઐશ્વર્ય દેખાડીને સ્વામી ધામમાં ગયા. તે જ દિવસે સંપ્રદાયની બીજી ઘટના ઘટી. મહારાજ જેને મળ્યા છે, મહારાજ જેને ભેટ્યા છે, મહારાજના જેના ઉપર ચાર હાથ હતા એવા સંપ્રદાયના બે પાત્રો આ સંપ્રદાયમાં બેઠા હતા. બહુ છેલ્લા સમય સુધી આત્માનંદ સ્વામી વાગડમાં ધામમાં જાય, અને તે જ દિવસે દાદા ખાચરના સૌથી મોટા બેન, મોટી બા, સૌથી લાંબુ જીવેલા એ પણ મોટી ઉંમરે તે જ દિવસે એમણે દેહ છોડ્યો. સંપ્રદાયમાં એમ કહેવાય કે સૂર્ય અને ચંદ્ર સમાન સત્સંગના બંને સિતારાઓ એક જ દિવસે આથમી ગયા. રઘુવીરજી મહારાજને સમાચાર મળે, રઘુવીરજી મહારાજને ઘટના પહોંચી છે કે શિવલાલે પણ આવી માગણી કરી છે, એટલે હવે શિવલાલ પણ જવાના. રઘુવીરજી મહારાજના ધબકારા બંધ થયા, સત્સંગમાં અંધકાર પટ છવાઈ ગયો. એક સાથે બે મુક્તોની ખોટ અને હવે ત્રીજા મુક્ત પણ ઉપડી રહ્યા છે. વડતાલમાં બિરાજમાન રઘુવીરજી મહારાજ ગઢપુર જવા માટે નીકળ્યા છે. બોટાદ પણ મહારાષ્ટ્રને જવું છે, રસ્તો ઘણો લાંબો છે. આ બાજુ સ્વામી ધામમાં ગયા, સ્વામીની દૈહિક વિધિ પતાવી છે. વાગડ, મોરસિયા, સાલાસર નામના ત્રણ ગામ, ત્યાંના ભક્તોને સ્વામીએ ખૂબ ઐશ્વર્ય બતાવેલું. આજે પણ આ ત્રણે ત્રણ ગામના ભક્તો સ્વામીને યાદ કરે છે. સ્વામીની પ્રસાદની વસ્તુ, ચાખડી, લાકડી, ધોતી, તુંબડી, ચાંકળો, આ બધી વસ્તુ આજે પણ વાગડમાં છે. સંતો ભક્તો દર્શન કરવા જાય છે. આ કોઈ કલ્પના નથી, આ એક સત્ય ઘટના આપણે સાંભળીએ છીએ. વિચારો તમે, આના પુરાવાઓ છે આજે કેટલા બધા. શિવલાલભાઈ વાગડમાં જ છે, સ્વામીનો અગ્નિસંસ્કાર વિધિ પૂરો કર્યો છે. શિવલાલભાઈ બીમાર થયા છે, શિવલાલભાઈને થયું પિતાજીને સમાચાર મોકલવા જોઈએ, તાબડતોડ સમાચાર મોકલ્યા. ભગાદોશીને જાણ થતાની સાથે ભગાદોશી ગાડું જોડી અને આવ્યા છે વાગડ. શિવલાલને સમજાવે છે. શિવલાલે કહ્યું, નહીં પિતાજી, બસ મારી ઈચ્છા હવે બોટાદ આવવાની નથી, ઘરે આવવાની નથી, મારે વાગડમાં જ રહેવું છે. મનમાં જાણે કે કહે છે, વાગડમાં પણ નહીં, હવે તો અક્ષરધામમાં જવું છે. ભગાભાઈ દોશી ઢીલા પડી ગયા, રડી પડ્યા. આત્માનંદ સ્વામીના શિષ્ય સાધુ દેવનંદન દાસજી હતા, એમણે જોયું. ભગાભાઈને સમજાવ્યા, શિવલાલભાઈને સમજાવ્યા કે શિવલાલભાઈ, મહારાજની પણ ઈચ્છા એવી હતી, આત્માનંદ સ્વામીની પણ ઈચ્છા એવી હતી કે માતા પિતાની સેવા છેલ્લા સમયે કરી લેવી જોઈએ. તમે જતા જતા આવી રીતે મા બાપને નારાજ કરો સારું નહીં, પિતાજીની ઈચ્છા છે તમે જાઓ. સ્વામીની આજ્ઞા થઈ, શિવલાલભાઈએ મનથી નક્કી કરી નાખેલું, હવે સ્વામીએ દેહ છોડી દીધો, મારે પણ વાગડમાં જ દેહ છોડવો છે. ઠેરાવ કરી નાખેલો,
નક્કી કરી નાખેલું, પણ શિવલાલભાઈના જીવનમાં વારંવાર આપણે સાંભળ્યું, પોતાનું મનનું ધાર્યું છોડી શકતા હતા, પોતાનો ઠેરાવ બદલી શકતા હતા, તાળીઓથી વધાવી આપણું જીવન આવું બનવું જોઈએ. કોઈ મોટા સંતની આજ્ઞા થાય ત્યારે આપણા મનને આપણે બદલી શકીએ ને, મનને મરોડી શકીએ ને, એ જ મુક્ત બની શકે, એ જ મુક્ત બની શકે. શિવલાલભાઈની ઈચ્છા ન હોવા છતાં નીકળ્યા છે, ગાડામાં બેઠા છે, પિતાને પુત્ર બંને છે, શિવલાલભાઈ ઉદાસ છે, થોડા બીમાર છે, ગાડામાં આડા પડ્યા છે. ભગાભાઈએ બે ત્રણ વાર પૂછ્યું ત્યારે શિવલાલે એકવાર કહ્યું, પિતાજી તમારી ઈચ્છા હતી એટલે મારી ઈચ્છા નહોતી, છતાં મેં એક વાત તમારી માની, બોટાદ આવવા તૈયાર થયો, તો પિતાજી હવે તમારે પણ મારી એક વાત માનવી જોઈએ. બોલને બેટા, શું વાત છે? શિવલાલભાઈએ કહ્યું, પિતાજી હું બોટાદ આવીશ, પણ અટકી ગયા. પણ શું કહેવા માગે છે? બોટાદ આવીશ, ઘરે નહીં આવું, મને હવે સીધો મંદિરે લઈ જાઓ, હું મંદિરે જ રહીશ. ભગા દોશી રડી પડ્યા, એને સમજાતું નથી, શિવલાલની વાણી વિચિત્ર થઈ ગઈ, શિવલાલનું વર્તન વિચિત્ર થઈ ગયું, એને આખી ઘટનાની જે ખબર ને જાણ નથી થઈ. શિવલાલભાઈએ માંડીને આખી વાત કરી, આત્માનંદ સ્વામીની મેં સેવા કરી, સ્વામી તો ચક્રવર્તી સંત છે, ભગવાનને મળેલા સાધુ છે, સ્વામી પાસે મેં વરદાન આવવું માગ્યું અને સ્વામી મને ધામમાં તેડવા આવવાના છે, માટે હવે સંસારથી મારે દૂર રહેવું છે, ઘર બારથી મારે દૂર રહેવું છે, બસ હવે સંતો ભક્તોની વચ્ચે મંદિરમાં રહીશ, તમારી ઈચ્છાથી મેં એક વાત સ્વીકારી છે, બોટાદ આવું છું, તો મારી આટલી વિનંતી, મને ઘરે ન લઈ જશો, મને મંદિરમાં રહેવા દેજો. પેલા તો ઘણું સમજાવ્યા, પણ એ શિવલાલભાઈ પણ એવા હતા, ભગાભાઈ દોશી પણ એવા હતા, પિતાને પુત્ર બંને ચડિયાતા હતા. ભગાભાઈ દોશીને એમ થયું, માણસના મનમાં કઈ મરવાની વાત એમને આવે, કોઈ મરવા તૈયાર થાય? આ તો મુક્ત સ્થિતિને પામેલો મારો દીકરો છે, ખરેખર મારી અવસ્થા થઈ છે, મારે ધામમાં જવાનો સંકલ્પ દ્રઢ કરવો જોઈએ, એ સંકલ્પ હું ન કરી શક્યો, મારા અંતરમાં અનેક પ્રકારના સંકલ્પો જે પડ્યા છે, જ્યારે મારા દીકરાએ સંકલ્પ માત્ર છોડી દીધા, મનથી દીકરાને વંદન કર્યું, પિતાને એમ થયું, ધન્ય છે આ દીકરાને. મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ. મૃત્યુથી કોને ડર નથી રાખતો? મરને સે સબ જગ ડરા, મેરો મન આનંદ. કબ મિલ કબ મરી કબ પાહિયો પૂરણ પરમાનંદ. આખી દુનિયા જે મૃત્યુથી ડરે છે, મારા દીકરાએ મૃત્યુ નહીં મુક્તિ માગી લીધી. સારું બેટા, તમારી ઈચ્છા છે, હું આગ્રહ નથી કરતો, તમે મંદિરમાં રહેજો, પરંતુ પરિવારના લોકો મળવા આવે, દર્શન કરવા આવે, એને મળવા દેજો, કંઈ વાંધો નહીં પિતાજી, બસ મને મંદિરે લઈ જાઓ. આમ વાતો કરતાં કરતાં બોટાદ આવ્યું, મંદિર આવ્યું, ગાડું ઊભું રહ્યું, શિવલાલભાઈનો હાથ ઝાલી પિતા નીચે ઉતારે છે. મંદિરમાં ધ્યાનાનંદ સ્વામી સાંખ્યાનંદ સ્વામી બંને સંત હતા, વાત કરી, મંદિરમાં એક ઓરડો હતો ત્યાં ઉતારો આપ્યો, વાયુ વેગે વાત આખા બોટાદમાં ફેલાઈ ગઈ છે. શિવલાલભાઈએ મૃત્યુ માગ્યું, શિવલાલભાઈએ મુક્તિ માગી લીધી, શિવલાલભાઈ અક્ષરધામ માગી લીધું. આ બાજુ ભગાભાઈ દોશીને પણ થયું કે મારે સગા સંબંધીને જાણ કરવી જોઈએ. કેમ કરવી? પત્રિકા લખી. તમે પત્રિકાઓ જાણી હશે, જન્મદિવસની પત્રિકા, લગ્નની પત્રિકા, બેબી શાવરની પત્રિકા, હવે તો કેટલી કેટલી પત્રિકા, પણ આવી પત્રિકા ક્યારેય સાંભળી નહીં હોય. પત્રિકામાં લખાણું, ટૂંકમાં વાંચું છું, અમારો ચિરંજીવી સુપુત્ર શિવલાલ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુ ભયાત્માનંદ સ્વામીના આશીર્વાદથી વિક્રમ સંવત 1916 અષાઢ સુદ 5મના દિવસે ભગવાનના ધામમાં જવાનો છે. આવી પત્રિકા લખાણી સાંભળી કોઈ જગ્યાએ? આ ભગવાન સ્વામિનારાયણના દરબારમાં શક્ય છે, આખી દુનિયામાં ક્યાંય શક્ય નથી. જેથી અમારા તમામ કુટુંબીજનોને, સત્સંગી ભક્તોને એની જાણ કરીએ છીએ. માટે જે કોઈને શિવલાલના દર્શન કરવા હોય, મળવું હોય, તે આ દિવસ પહેલાં એને મળી જાય, એના દર્શન કરી લે, વિચારતો કરો. આવો પત્ર ગામોગામ તાબડતોબ મોકલવામાં આવ્યો. જેણે જેણે સાંભળ્યું, જેણે જેણે જાણ્યું, એ સંતો ભક્તોના હૃદય પણ ભીના થઈ ગયા. ગામોગામ વિચરણ કરતા સંતો 40 જેટલા સાધુઓ આવ્યા.
આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પણ વડતાલથી નીકળી ગયા છે, પાર્ષદોને સંતો ભક્તોને લઈ. આ બાજુ શિવલાલભાઈ શેઠ મંદિરમાં રહે છે. 40 સાધુ આખો દિવસ ભજન ભક્તિ કરે એની વચ્ચે આત્માથી તો સાધુ બની ગયા છે, મુક્ત બની ગયા છે. સંતો કીર્તન ગાય, ભક્તિ કરે, વચનામૃતના પાઠ કરે. શિવલાલભાઈની એક ઈચ્છા હતી છેલ્લી, પિતાજીને કહેલું કે મારી અંતિમ ઈચ્છા એક છે કે હું મરું ત્યાં સુધી મને ઉન્મત્ત ગંગાનું ઘેલા નદીનું પાણી જ પાજો. ભગાભાઈ દોશીએ ઘણા બધા માણસોને મૂકી દીધા, આખો દિવસ કાવડ નદીમાંથી ભરાય, ઘેલામાંથી બોટાદ આવે, એ પાણીથી સ્નાન કરાવે, એ પાણીથી રસોઈ થાય, એ જ પાણી પીવામાં વાપરે. ઉન્મત્ત ગંગા એટલે ઘેલા નદીનો એટલો મોટો મહિમા છે, એટલો મોટો મહિમા. ઉન્મત્ત ગંગા મહાત્મ્ય નામનો આખો ગ્રંથ લખાણો છે. જેને મહારાજનો મહિમા સમજાય છે ને, એને જ મહારાજના યોગમાં આવેલી વસ્તુનો મહિમા સમજાય છે. આજે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દેખાય, પ્રસાદીની કોઈ વસ્તુ દેખાય ને, પ્રસાદીની કોઈ વસ્તુ, એક નાનો અવળો કાપડનો ટુકડો મહારાજનો પ્રસાદીનો દેખાય ને, તો એને જોઈને પણ ગુરુજીનું હૃદય નાચી ઉઠે છે. જેને મહારાજનો મહિમા હોય એને મહારાજના સંબંધમાં આવેલી વસ્તુનો મહિમા જાગે. ઉન્મત્ત ગંગાનું પાણી બધી જ ક્રિયામાં વાપરે છે. જે કોઈ સંતો ભક્તો આવે છે બધાને એમ થાય છે ધન્ય છે, ધન્ય છે. આમ જોત જોતામાં એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા છે. શિવલાલ માટે આનંદ છે અને સગા સંબંધી અને સત્સંગી ભક્તો માટે એક પછી એક દિવસ એવા કપરા દેખાતા જાય છે. એમ કરતા કરતા અષાઢ સુદ 14 ચોથનો દિવસ આવ્યો, છેલ્લો દિવસ છે. શિવલાલના ચહેરા ઉપર આનંદ સમાતો નથી. મહારાજને મળીશ, અક્ષરધામનું દિવ્ય સુખ માણીશ, જ્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાત્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ બેઠા છે એ સભામાં મને બેસવા મળશે. ભગાભાઈ દોશી ઉદાસ છે. શિવલાલને એક વાત પૂછે છે. ભગા દોશી એમ બોલ્યા, બેટા કહેવી હોય કઈ વાત, જે કહેવું હોય તે સુખે કહેજે, હું માનીશ રળિયાત. બેટા આજે છેલ્લો દિવસ છે, તારે કઈ છેલ્લી વાત કહેવી હોય તો કહેજે. એમ ન માનતો હું તારો બાપ છું, નહીં માનું, તારી બધી વાત માનીશ. જે કહેવું હોય તે સુખે કહેજે, હું માનીશ થઈ રળિયાત. શિવલાલ કહે, પિતાજી સાંભળો, મારે કેવી છે બે વાત. છેલ્લો દિવસ અને શિવલાલભાઈની છેલ્લી વાત. મારે કેવી છે બે વાત, વ્યાજ તણા આ વ્યાજમાં તમે બંધાશો નહીં મુજતાત. પિતાજી મારી છેલ્લી ભલામણ એ છે, આ ત્રણ નાના નાના ટાબુડિયા દેખાય છે ને, કોણ? શિવલાલભાઈના દીકરાઓ. શિવલાલભાઈ પિતાજીને ભલામણ કરે છે, મરતા મરતા બાપ શું ભલામણ કરે, આ ભલામણ સાંભળો. દુનિયામાં આવી કોઈ પિતાએ ભલામણ પણ નહીં કર્યું હોય. મરતા મરતા શિવલાલભાઈ છેલ્લા દિવસોમાં પિતાજીને ભલામણ કરે છે, બાપુજી વ્યાજ તણા આ વ્યાજમાં, વેપારી છે ને મૂળ, આ વ્યાજનું વ્યાજ, આ નાના દીકરાઓ છે ને ત્રણ, હું તો છોડીને જાઉં છું, આ બધી માયા, આ પરિવાર, પણ પિતાજી તમે બંધાશો નહીં મુજતા, તમે આમાં બંધાતા નહીં, આ બહુ મોટી માયા છે, તમારા અનેક જન્મ બગાડશે, કર્તવ્યની ભાવનાથી બધું કરજો, આસક્તિથી કશું ના કરતા. તાળીઓથી વધાવ્યા આવી કોઈ ભલામણ નહીં કર્યું. ભગા દોશી અવાક બની ગયા, શિવલાલ તું શું કહે છે? પિતાજી તમે કહ્યું હતું એટલે મેં કહ્યું, બોલો માનશો મારી વાત? ભગા દોશી હાથ જોડ્યા, હા બેટા હું તારી વાત માનીશ, બીજું કઈ કેવું છે? હા પિતાજી, સાધુની પેઠે ઉત્સવ કરતા સ્મશાન યાત્રા કઢાવજો. મારી સ્મશાન યાત્રા એક સાધુની જેમ કઢાવજો, ગ્રહસ્થની જેમ નહીં. સાધુની પેઠે ઉત્સવ કરતા, ગ્રહસ્થોની સ્મશાન યાત્રા હોય ને એ વિલે મોઢે હોય, અને સાધુની સ્મશાન યાત્રા હોય ને ઉત્સવની જેમ કીર્તનો ગવાતા હોય, તમે જોયું હશે. સાધુની પેઠે ઉત્સવ કરતા
સ્મશાન યાત્રા કઢાવજો, કીર્તન ગાજો આનંદથી, મુજવાસે કોઈ ન રડજો. મારી પાછળ કોઈ રડતા નહીં, ભક્તિને કીર્તન કરજો. આ બે મારી ભલામણ છે. ભગાભાઈ દોશી સંમત થયા. શિવલાલભાઈએ સત્સંગની ભલામણ કરી, સત્સંગ દ્રઢ રાખવા, શ્રીજી મહારાજને પ્રગટ જાણવા માટે બધાને વાત કરી. અને ભાઈ હે, આજે છેલ્લો દિવસ છે. ભગવાનનો ભક્ત છે એનું મૃત્યુ કેવું હોય? આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કહે, પ્રીતિ દેહ સુગેહ માહી ન રહે, વૃત્તિ પ્રભુ માઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. ચારે બાજુ સંતો ભક્તો હોય, કીર્તન અને ધૂન થતા હોય, દેહ અને દેહના સંબંધીમાંથી પ્રીતિ તૂટી ગઈ હોય, આવું જેનું મૃત્યુ થાય ને એ તો ભાગ્યશાળી હોય. એનું જ મૃત્યુ આવું શક્ય છે, બીજાનું શક્ય નથી. ધન્ય ધન્ય તેનું મરવું. જબ તુમ આયે જગત મે જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો જગ હસ તુમ હસો જગ રોય. જગતમાં માણસ જન્મે ને ત્યારે જન્મનારો એ બાળક રડતો હોય, એ રડનારા બાળકને જોઈને જગત હસતું હોય. પણ માણસે મૃત્યુ એવું કરવું જોઈએ કે જ્યારે મરતો હોય ને ત્યારે માણસ હસતો હોય અને એની પાછળ અનેક લોકો રડતા હોય, અનેક આંખો ભીંજાઈ જતી હોય. મરના મરના સબ કહે મરના ન જાને કોઈ, એક બાર એસા મરો ફિર જન્મ મરણ ના હોય. શિવલાલભાઈ શેઠ એના મનમાં આનંદ છે, સંતો ને ભક્તો દરેકના હૃદયમાં એવી ગમગીની છવાણી છે. વિક્રમ સંવત 1916 અષાઢ સુદ 5મી સવાર થઈ છે. બધાને ખબર છે કે આજે શું થવાનું છે. શિવલાલભાઈના ચહેરા ઉપર આનંદ સમાતો નથી. આત્માનંદ સ્વામીનું જેવું વચન હતું, જે સમયે સ્વામીએ દેહને છોડ્યો હતો એ જ સમયે આકાશમાં તેજ પથરાયું, તેજમાં મહારાજનું વિમાન દેખાયું, વિમાનમાં આત્માનંદ સ્વામીના સૌથી પહેલા દર્શન થયા, અને આત્માનંદ સ્વામીની સાથે મહારાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી આ બધા મુક્તોના દર્શન થયા. શિવલાલભાઈ તો આનંદ આનંદ આજેના અંતરમાં સમાતો નથી. આમ તો એવું કહેવાય છે, એક માનું દૂધ ધાવે ને બળિયો થાય, બે માનું ધાવે વધારે બળિયો થાય. સત્સંગમાં કહેવાય, એક ગુરુને સેવે વધારે બળિયો થાય, બે સદગુરુને હૃદયથી સેવાય વધારે બળિયા થાય. આ શિવલાલભાઈ શેઠનો ઇતિહાસ છે. એણે 3 સદગુરુને હૃદયથી સેવા, ગોપાળાનંદ સ્વામી પહેલા, ગુણાત્યાનંદ સ્વામી બીજા, અને આત્માનંદ સ્વામી ત્રીજા, પછી આવા બળિયા કેમ ન હોય. પોતાના કલ્યાણના કરતલ ત્રણેય સદગુરુ સામે ઊભા છે, મહારાજ સાથે છે. શિવલાલને આનંદ સમાતો નથી. બધાને કહેવા લાગ્યા, જુઓ જુઓ મહારાજ તેડવા આવ્યા છે. મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી જોડે છે. શિવલાલભાઈએ કહ્યું, જય સ્વામિનારાયણ બોલતાની સાથે શરીર પડી ગયું. સંતો ભક્તો ઉદાસ થઈ ગયા. સત્સંગના એક મહા સિતારા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તાળી પાડીને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શિવલાલભાઈએ દેહ છોડ્યો. શિવલાલભાઈની જેમ ટકોર હતી એમ ભગા દોશીનું જીવન પણ શિવલાલભાઈ ગયા પછી આખું બદલાઈ ગયું. પિતા હતા પણ એક સદગુરુને મળ્યા પછી જેમ શિષ્યનું જીવન બદલાય, ભગા દોશીનું આખું જીવન બદલાઈ ગયું.
એના મનમાં ઉત્કટ ઈચ્છા જાગી, હે મહારાજ મને ક્યારે ધામમાં તેડી જશો, અક્ષર ધામમાં જવાની ઉતાવળ થઈ એમ. એકવાર જેના હૃદયમાં ઉતાવળ થાય ને એને જ મહારાજ તેડવા આવે છે. થોડા સમય પછી ભગાદોશી ધામમાં જાય. સત્સંગનો આ અદ્ભુત ઇતિહાસ છે, આ સત્ય ઘટના છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એના સંતો સર્વોપરી છે, એના ભક્તો પણ સર્વોપરી છે, આખો સત્સંગ સર્વોપરી છે. બસ આવી કથાઓ સાંભળી આપણે પણ આપણા જીવનને આવું દિવ્ય બનાવી દેવું જોઈએ. આવો ભક્તો, 2 મિનિટ ધૂન કરી સભાને પૂરી કરીશું. સ્વામિનારાયણ 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 આવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની